અન્ય સમાચારોની વાત કરીએ. વડોદરામાં પાદરા કંપનીમાં આગ બેકાબુ બની છે. જે આગ લાગી હતી 9 કલાક બાદ પણ આગનું રૌદ્ર સ્વરૂપ જ યથાવત છે, તો હજુ સુધી આગ પર કાબુ મેળવવો શક્ય નથી બન્યો. 25 ઉપરાંત ફાયર ફાઈટર તેમાં કાર્યરત છે, સતત જહેમત કરી રહ્યા છે. 10 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે હાજર છે. તો જ્વલનશીલ પદાર્થ હોવાથી નથી કરી શકાયો આગ પર કાબુ. સમગ્ર કંપની બળીને ખાક થઈ ગઈ છે. પોલીસ અધિકારી સહિત કાફલો ઘટનાસ્થળે છે. પાદરા જંબુસર હાઈવે પર કંપનીમાં આગ લાગી હતી, જોકે હજી સુધી 9 કલાક થઈ ગયા હોવા છતાં આગ કાબુમાં નથી આવી શકી. તો ખૂબ જ ભીષણ આગ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, ધુમાડાના ગોટે ગોટા અહીં હોતા જોઈ શકાય છે. અને જ્વલનશીલ પદાર્થ આ કંપનીમાં મોટી પ્રમાણમાં આવેલો છે, જેના કારણે આગ પર કાબુ મેળવવો સરળ નથી. ફાયર ફાઈટરની ટીમ સતત જહેમત કરી રહી છે, પરંતુ આગ કાબુમાં નથી આવી રહી. તો 10 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત છે. પોલીસનો કાફલો છે. ફાયર ફાઈટર સતત જહેમત કરી રહ્યા છે, પાણીનો મારો ચલાવી રહ્યા છે. ત્યારે આગ ક્યારે કાબુમાં આવશે તે હાલ તો સવાલ. તો ઘટનાસ્થળના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આખી કંપની બળીને ખાક થઈ ગઈ છે. આસપાસ લોકોની ભીડ પણ જામી છે. આગ વધુ ન ફેલાય તે માટેના પ્રયાસો હાલ તો થઈ રહ્યા છે, અને જલ્દીથી તેને કાબુમાં કરાય તે માટેના પ્રયાસો સતત હાથ ધરાયા છે. પાદરાની આ ઘટના છે, જ્યાં એક કંપનીમાં આગ લાગી છે અને 9 કલાક વીતવા છતાં કાબુમાં નથી આવી શકી. તો મોટા નુકસાનની પણ આશંકા સેવાઈ રહી છે. આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ. જ્યારે આગ લાગી જંબુસર હાઈવે પર આ કંપની આવેલી છે કે જેમાં આગ લાગી છે. ખૂબ જ ભીષણ આગનું આ સ્વરૂપ જોઈ શકાય છે. પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે તૈનાત છે. મિતેશ માલી વધુ માહિતી સાથે જોડાયા છે. મિતેશ, હાલ શું પરિસ્થિતિ છે આગને લઈને? જે ચોક્કસ નુકુર જણાવવા માંગીશ કે જે આગનો જે બનાવ હતો, જે એક જે વડોદરા થી જે જંબુસર હાઈવે પર છે, જે ગત રાત્રિ 3 વાગે જે આગ લાગવા પામી હતી, જે 9 કલાક થઈ ચુક્યા છે, પરંતુ હાલ સુધી કોઈ પણ પ્રકારની આગ પર કાબુ નથી મેળવાયો. 25 જેટલા ફાયર ફાઈટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વડોદરા જિલ્લા કલેક્ટર, એસડીએમ સહિતના અધિકારીઓ પણ અહીંયા ઘટનાસ્થળે પર છે, પરંતુ હાલ સુધી કોઈ પણ પ્રકારનો જે આગ પર કાબુ નથી મેળવી શકાયો. અનુકૂળ જી, આભાર માહિતી માટે. તો હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો, જોકે સતત પ્રયાસ ચાલુ છે.